ક્વેશ્ચન વિશેની તો પૂરો વિડીયો ધ્યાનથી જુઓ અને ચેનલમાં પહેલીવાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલ પણ ક્લિક કરી લો અને આ વિડીયો લેક્ચરની પીડીએફ ફાઇલ તમને મારા ફેસબુક પેજ ઉપરથી મળી જશે અને ટેલિગ્રામ ચેનલ પણ આપણી છે તો તેમાં પણ પોસ્ટ કરી દેવામાં આવશે ટેલિગ્રામમાંથી ડાઉનલોડ કરી શકો છો અથવા તો મારું ફેસબુક પેજ છે હું ઘોઘાસિયા તમારા ફેસબુકની અંદર જઈને લખશો એટલે મારું પેજ બતાવશે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો જોઈએ પેલો પ્રશ્ન વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો વર્લ્ડ વેટલેન્ડ્સ ડે એને ઉજવવામાં આવે છે વેટ લેન્ડ્સ ડે બે ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે હવે આ દિવસ આ દિવસ શું કામ એને ઉજવાય છે અને ક્યારે ઉજવવાની શરૂઆત થઈ હતી તેની આપણે બધા ડિટેલમાં ડિસ્કશન કરીશું પહેલાં આપણે વાત કરી લઈએ આ દિવસ ક્યારથી ઉજવવાની શરૂઆત થઈ હતી અને શું એની ઇન્ટરનેશનલ ટ્રીટી કરવામાં આવી હતી કઈ સંધિ હેઠળ આ દિવસ ઉજવવામાં આવે છે તેની પણ આપણે વાત કરીશું તો એક ઇન્ટરનેશનલ ટ્રીટી હતી રામાસાર કન્વેન્શન આમ તો એને વેટ કન્વેન્શન તરીકે ઓળખવામાં આવે છે પરંતુ જે સ્થળ ઉપર આ ટ્રીટી એટલે કે આ સંધિ કરવામાં આવી હતી તો એ સ્થળ હતું ઈરાનનું એક શહેર હતું રામાસાર કરીને તો એ ફેમસ આ રામાસાર કન્વેન્શનથી જ અત્યારે ફેમસ છે અને વેટ વેટલેન્ડ્સ વેટ આપણે કોને કહીએ તો એક આપણે સિમ સિમ્પલ સમજી શકીએ કે ભાઈ ભીની જમીન જે જમીન છે તે સિઝનેબલ કે પછી આખા વર્ષ દરમિયાન પાણીથી ઢંકાયેલી રહે છે તો હવે આ પાણીથી ઢંકાયેલી જમીનમાં જે કોઈ પ્રદૂષણ થાય છે ઇકોસિસ્ટમ ડિસ્ટર્બ થાય છે મનુષ્યની એક્ટિવિટી દ્વારા અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રીઅલ એક્ટિવિટી દ્વારા તો તેને કઈ રીતે કન્ઝર્વ કરવી કઈ રીતે એને બચાવવું કઈ રીતે રેસ્ક્યુ કરવું અને એનો ઉપયોગ કઈ રીતે કરવો તો એના ઉપરનું આ કન્વેન્શન મળ્યું હતું અને ક્યારે મળ્યું હતું તો કે બે ફેબ્રુઆરી ઓગણીસો ને એકોતેરમાં આ કન્વેન્શન છે તેને અડોપ્ટ કરવામાં આવ્યું હતું ભારતની વાત કરીએ તો ભારત શરૂઆતથી જ આ કન્વેન્શન છે આ ટ્રીટી છે તેનો ભાગ હતું નહીં પરંતુ ભારતે આ ટ્રીટી છે તેને ઓગણીસો ને બ્યાસીમાં જોઈન કરી હતી ઓગણીસો ને બ્યાસીમાં આ ટ્રીટીનું મેમ્બર બન્યું હતું ભારત અને જ્યારે ઓફિશિયલ નેમની વાત આવે તો ઓફિશિયલ નેમ આનું રામાસાર કન્વેન્શન તરીકે ખાલી એમને ઓળખવામાં આવે છે શોર્ટ નામ પરંતુ આખું એનું ઓફિશિયલ નામ છે ધ કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ એસ્પેશિયલી વોટર ફાઉલ હેબિટેડ આ છે એનું ઓફિશિયલ નામ અને બે હજાર ઓગણીસનો જે આ દિવસ ઉજવવામાં આવ્યો હતો બે ફેબ્રુઆરીના રોજ તો એની એક થીમ હતી વેટલેન્ડ્સ એન્ડ ક્લાઇમેટ ચેન્જ થીમ આપણે કોઈપણ દિવસ હોય એની જો આપેલી હોય તો ખાસ કરીને એ થીમ આપણે યાદ રાખવી રાખી લેવી જોઈએ પરીક્ષામાં એ પૂછાતી હોય છે અને અહીંયા આગળ લખેલું છે મોન્ટ્રુએક્સ રેકોર્ડ આ શું છે તો કે આ એક એવો રેકોર્ડ છે કે જેમાં વિશ્વમાં જેટલી પણ વેટલેન્ડ્સ છે કે કોઈ ફ્લૂડ આવે કોઈ પૂર આવે અને તેનાથી જે આ જમીનનો ભાગ ઢંકાઈ જાય છે પછી જે જગ્યાએ પાણી આવેલું છે જમીન પાણીથી ઢંકાયેલી રહેતી હોય આમ કોઈ ઉપયોગમાં આવતો નથી તો એ બધી સાઇટ્સનો રેકોર્ડ આ જે મોન્ટ્રોએક્સ રેકોર્ડ છે તેમાં કરવામાં આવે છે વિશ્વની એટલી જે બધી સાઇટો છે પાણીથી ઢંકાયેલી તે તેનું લિસ્ટ એટલે કે મોન્ટ્રુએક્સ રેકોર્ડ તો આ થઈ આખા પ્રશ્નની વાત ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ હબલ ટેલિસ્કોપે હાલમાં જે ગેલેક્સીનું અવલોકન કર્યું છે તેને શું નામ આપવામાં આવ્યું તો એક બે દિવસ પહેલાં હબલ ટેલિસ્કોપ નાસાનો જે હબલ ટેલિસ્કોપ છે તેણે એક ગેલેક્સીનું અવલોકન કર્યું છે હવે આને એક ડ્વાર્ફ ગેલેક્સી ન્યૂઝપેપરમાં ડ્વાર્ફ ગેલેક્સી લખાઈને આવ્યું હતું ડ્વાર્ફ ગેલેક્સી એટલે કે આપણી જે ગેલેક્સી છે તેનાથી નાની ગેલેક્સી ડ્વાર્ફ આનો શબ્દ આ જો આનું મિનિંગ થાય ઠીંગણું કોઈ વ્યક્તિ ઠીંગણું હોય તો એને ડ્વાર્ફ કહેવામાં આવે છે તો આવી ડ્વાર્ફ ગેલેક્સીનું અવલોકન હબલ ટેલિસ્કોપે કર્યું હતું અને તેને ગુલામનું એક નામ આપવામાં આવ્યું છે ઓપ્શન બીમાં જે આપેલું છે તે બીડીન વન બીડીન વન નામ આપવામાં આવ્યું છે અને આ નામ કોના ઉપરથી આપવામાં આવ્યું હતું કે જે આ પ્રોજેક્ટ હતો તો તેના જે લીડર હતા જે વ્યક્તિ આમાં રિસર્ચર હોય છે તો એમાં જે મેઇન રિસર્ચર હતા તેના નામ ઉપરથી તેની જે સરનેમ છે તેના ઉપરથી આ ગેલેક્સીને નામ આપવામાં આવ્યું છે હબલ ટેલિસ્કોપની વાત કરીએ તો નાસાએ હબલ ટેલિસ્કોપને ઓગણીસો નેવું માં સ્થાપિત કર્યો હતો અને આ ટેલિસ્કોપ છે કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો કોના સહયોગથી બનાવવામાં આવ્યો હતો તો કે નાસાથી અને નાસાની સહાય કરી હતી યુરોપિયન સ્પેસ એજન્સીએ હવે આ ટેલિસ્કોપનું કાર્ય શું રહે છે તો કે સ્પેસ રિસર્ચ કરવાનું કાર્ય રહે છે અને એ ઉપરાંત એસ્ટ્રોનોટ્સ જેટલા પણ અવકાશયાત્રીઓ જાય છે તો તેને હેલ્પ કરવા માટે પણ હબલ ટેલિસ્કોપ છે તે ખૂબ જ જરૂરી નીવડે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ નેશનલ સર્વિસ સ્કીમ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી તો નેશનલ સર્વિસ સ્કીમ એને ઓગણીસો ને ઓગણ સિત્તેરની સાલમાં શરૂ કરવામાં આવી હતી ઓપ્શન બી છે તે સાચો જવાબ છે ઓગણીસો ને ઓગણ સિત્તેરની સાલ ગાંધીજીનો જન્મ થયો હતો અઢારસો ને ઓગણ સિત્તેરમાં તો એની શતાબ્દી સો વર્ષ જ્યારે પૂર્ણ થયા ત્યારે નેશનલ સર્વિસ સ્કીમ છે તેને શરૂ કરવામાં આવી હતી અને આ કોના દ્વારા શરૂ કરાઈ છે તો કે ભારત સરકારના સહયોગ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને દર વર્ષે આનો એક સર્વે કન્ડક્ટ કરવામાં આવે છે નેશનલ સર્વિસ સ્કીમ છે તેને કન્ડક્ટ કરવામાં આવે છે કોના દ્વારા તો કે મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા અને કન્ડક્ટ કરવામાં આવે છે દર વર્ષે હવે આની રેકમેન્ડેશન કોણે આપી નેશનલ સર્વિસ સ્કીમ ઉજવવી જોઈએ એવું કોણે એવું ભલામણ કોણે કરી હતી તો કે યુજીસી આપણે જેને યુનિયન યુનિવર્સિટી ગ્રાન્ડ્સ કમિશન તરીકે ઓળખીએ છીએ તો યુજીસીના એ વખતના હેડ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન તો તેણે એવી ભલામણ આપી હતી કે ભાઈ દેશભરમાં આવી નેશનલ સર્વિસ સ્કીમ છે તેને તેનું કન્ડક્શન કરવું જોઈએ આવી એક સ્કીમ છે તેને લાગુ કરવી જોઈએ અને આ ધ્યેય શું છે આ સ્કીમને શરૂ કરવાનો દર વર્ષે ઉજવવાનો આનો શું ધ્યેય છે તો કે જેટલા પણ યુનિવર્સિટીની અંદર હાયર એજ્યુકેશન સંસ્થાઓ છે તો એ કેમ્પસમાં જેટલા વિદ્યાર્થીઓ ભણે છે અને શિક્ષકો છે તો એની વચ્ચે એક મ્યુચ્યુઅલ એના જે રિલેશનશીપ છે તો હેલ્ધી બને આ એના વ્યવહારમાં વધારો થાય એના માટે અને આ હેલ્ધી વ્યવહારનો જે ઉપયોગ છે જે ફાયદો છે તો તે આજુબાજુની સોસાયટીને પણ ફાયદો થાય એના માટે આ નેશનલ સર્વિસ સ્કીમ છે તેને શરૂ કરવામાં આવી હતી હવે વિદ્યાર્થી હોય તેમાં ભણતો હોય તો ઘણા બધા અલગ અલગ સમાજમાંથી બધા વિદ્યાર્થીઓ આવતા હોય છે તો મુખ્યત્વે આનું કાર્ય શું રહે છે તો કે જે વિદ્યાર્થી જે સમાજમાંથી આવે છે તે સમાજમાં રહીને એ કાર્ય કરવાનો છે બરાબર તો એ સમાજની જરૂરિયાતને સમજવાનું પછી આ સમાજને પોતાની કેટલી જરૂરિયાત છે તે સમજવાનું અને સમાજની જેટલી જરૂરિયાત છે અને સમસ્યાઓ છે તેને અન્ડરસ્ટેન્ડ કરીને સમાજની સાથે મળીને કોમ્યુનિટી સાથે મળીને તેને સોલ્વ કરવાનો પછી આ જે કોમ્યુનિટી છે તેના લોકોને જે ભણેલા એટલા બધા છે નહીં તો એના લોકોને સામાજિક અને નાગરિક તરીકેની જવાબદારીઓ સમજાવવી તેનામાં લીડરશીપ અને ડેમોક્રેટિક એટીટ્યુડ છે તેને ડેવલપ કરવા આ બધા કાર્ય રહે છે નેશનલ સર્વિસ સ્કીમ અંતર્ગત અને ક્યારે શરૂ કરવામાં આવી હતી ઓગણીસો ને ઓગણ સિત્તેરની સાલમાં આને શરૂ કરવામાં આવી હતી ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ સંસ્થાએ પોતાની મોબાઈલ એપ લોન્ચ કરી છે તો હાલમાં જ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પોતાની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે શું કામ એને લોન્ચ કરી છે તો કે હવેથી પરીક્ષાઓની સિઝન ચાલુ થશે દસમા બારમાની કોલેજોની બધી પરીક્ષાઓ ચાલુ થશે તો એ પરીક્ષાને અનુરૂપ ટેસ્ટ પેપર તૈયાર કરીને એની ઓનલાઈન ટેસ્ટ લેવા માટે જેથી કરીને વિદ્યાર્થીઓ છે તો એક મોક ટેસ્ટ આપી શકે પોતાના મોબાઈલથી અને લેપટોપથી તો આવી મોક ટેસ્ટનું આયોજન કરવા માટે આ જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે તેણે પોતાની મોબાઈલ એપ લોન્ચ કરી છે ઓપ્શન બી એ સાચો જવાબ આવશે અને આના માટે શું કરવાનું રહેશે તો કે નેશનલ નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે તેની મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની અથવા તો વેબથી તેને રજિસ્ટર કરી શકશે અને જે એરિયામાં નેટ ઓછું આવતું હોય ઇન્ટરનેશ ઇન્ટરનેટની કનેક્ટિવિટી ઓછી છે તો એવા એરિયાઓમાં અમુક અમુક વિસ્તારોની વચ્ચે એક સેન્ટર ખોલવામાં આવ્યા છે એને નામ આપવામાં આવ્યું છે ટેસ્ટ પ્રેક્ટિસ સેન્ટર ચાર હજાર જેટલા દેશમાં કુલ ચાર હજાર જેટલા ટેસ્ટ પ્રેક્ટિસ સેન્ટર છે તેને શરૂ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ આ ટેસ્ટ પ્રેક્ટિસ સેન્ટર ઉપર જઈને પણ આવી મોક ટેસ્ટ આપી શકે છે જે વિદ્યાર્થી પાસે મોબાઈલની સુવિધા નથી ઇન્ટરનેટની સુવિધા નથી અને લેપટોપની સુવિધા નથી તેના માટે આ ટેસ્ટિંગ સેન્ટર ખોલવામાં આવ્યા છે અને ત્યાં આગળ કોઈપણ પ્રકારનો ચાર્જ આ વિદ્યાર્થીઓ પાસે લેવામાં આવશે નહીં ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ હાલમાં કેટલામું રોડ સેફ્ટી વીક શરૂ થયું છે તો હાલમાં ત્રીસમું રોડ સેફ્ટી વીક શરૂ થયું છે ચાર ફેબ્રુઆરીથી શરૂ થયું છે અને દસ ફેબ્રુઆરી સુધી આ વીક છે તેને સેલિબ્રેટ કરવામાં આવશે હવે કોના દ્વારા આ વીક છે તેને શરૂ કરવામાં આવ્યું છે તો કે એ તો ઓબ્વિયસ છે કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા આને શરૂ કરવામાં આવ્યું છે હવે આમાં જેટલી સરકારી એજન્સીઓ છે તે તો ભાગ લેશે જ પરંતુ જે પ્રાઇવેટ એજન્સીઓ છે એનજીઓ છે સંસ્થાઓ છે ટ્રસ્ટ છે એ પણ આમાં ભાગ લેવાના છે અને આ બધા સાથે મળીને શું કરશે તો કે જનરલ પબ્લિકમાં અવેરનેસ ફેલાવશે કે ભાઈ રોડ સેફટી છે રોડ રેગ્યુલેશન છે તેને જાળવવા જોઈએ અને તેને જાળવવામાં ન આવે તો માણસને કઈ રીતની જાનહાનિ થઈ શકે છે રોડ એક્સિડન્ટ વિશે બધું સમજાવશે અને રોડના જે નિયમો છે જે અભણ પબ્લિક છે તો તેને એક મીડિયાથી અથવા તો પેમ પેમ્પલેટથી ચિત્રો દ્વારા પણ સમજાવવામાં આવશે તો આ પ્રકારના કાર્યક્રમો રોડ સેફટી વીક અંતર્ગત હાથ ધરવામાં આવશે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વર્લ્ડ કેન્સર ડે ક્યારે ઉજવવામાં આવે છે તો હાલમાં જ ચાર ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ કેન્સર ડે ઉજવવામાં આવ્યો હતો અને આ વર્ષે જે વર્લ્ડ કેન્સર ડે હતો તેની થીમ શું હતી તો થીમ હતી આઈ કેન એન્ડ આઈ વીલ અને આ જે દિવસ હતો ચાર ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ કેન્સર ડે ઉજવવામાં આવ્યો હતો તો તેમાં એક સંસ્થા છે યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ તો તેણે એક થ્રી ફેઝ કેમ્પેન પણ લોન્ચ કર્યો તો એ ઇમ્પોર્ટન્ટ છે નહીં બીજી આપણે વાત જાણીએ અને શું કામ એને ઉજવવામાં આવે છે તો કે આ રોગ છે હજી ઇનિશિયલ સ્ટેજમાં હોય તો એવી પોસિબિલિટી છે કે ભાઈ આ રોગને નાબૂદ કરી શકાય તો એને કઈ રીતે નાબૂદ કરવો તો લોકોમાં એ ઉપર એજ્યુકેશન આપવામાં આવે છે સરકારની સાથે મળીને અને જેટલા પ્રાઇવેટ એનજીઓ છે કેન્સરની સામે લડત આપે છે તો એની સાથે મળીને લોકોમાં આ જે છે એના બાબતે અવેરનેસ ફેલાવવામાં આવશે એના માટે આને સેલિબ્રેટ કરવામાં આવે છે અને આપણી જે ડબલ્યુ છે તો તેનો જે હેલ્થ ગોલ છે એમાં પણ એવું છે કે ભાઈ બે હજાર ત્રીસ સુધી આ કેન્સરનો રોગ છે વિશ્વભરમાંથી તેને નાબૂદ કરી નાખવો એવો ગોલ અત્યારે સેવવામાં આવ્યો છે ડબલ્યુ એચ દ્વારા ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કોર્પોરેશન બેન્કના એમડી અને સીઈઓ તરીકે કોની નિયુક્તિ થઈ છે તો કોર્પોરેશન બેંકના એમડી અને સીઈઓ તરીકે નિયુક્તિ પામ્યા છે પીવી ભારતી ઓપ્શન સીમાં જે નામ આપેલું છે તે સાચો જવાબ છે પીવી ભારતી પહેલાં કેનેરા બેન્ક સાથે સંકળાયેલા હતા અને હાલમાં જ તેની એમડી અને સીઈઓ તરીકે કોર્પોરેશન બેન્કના એમડી અને સીઈઓ તરીકે નિયુક્તિ થઈ છે તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ અહીંયા આગળ જેટલા પણ કરંટ અફેર્સના પ્રશ્નો છે તે બધા પૂર્ણ થાય છે અને કાલના વિડીયોમાંથી આપણે એક પ્રશ્ન લીધોલો લીધેલો છે જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો રહેશે પ્રશ્ન છે ઓડિશા રાજ્યમાં કઈ યોજના હેઠળ નવી સ્કોલરશિપ સ્કીમ શરૂ કરવામાં આવી હતી તો એનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર લખો આ સ્કોલરશિપ સ્કીમ કોને આપવામાં આવશે તે પણ જણાવો અને જે યોજના હોય આપણે કાલે આ વિડીયોમાં કાલના વિડીયોમાં આપણે ઘણું ડિસ્કસ કરેલું હતું આ ક્વેશ્ચન વિશે તો એમાંથી તમને જે વસ્તુ યાદ હોય તે તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાની રહેશે તો અહીંયા આગળ આપણે આ વિડીયો લેક્ચરને સમાપ્ત કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોમાં એક લાઇક કરો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન મેળવવા માટે નોટિફિકેશન બેલને પણ ક્લિક કરો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો કીપ લર્નિંગ કીપ શેરિંગ કીપ વોચિંગ